હેલો સ્ટુડન્ટ રિલેન્સ સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર સબ્જેક્ટ ચેપ્ટર નંબર ફાઇવ વિડીયો નંબર ફોર સ્ટુડન્ટ આપણે જે પ્રેક્ટિકલ જોયું તમે બીજું સ્લાઇડ છો ઓકે એની અંદર આપણે બધા ફોટા મૂક્યા હતા હવે એ જે મેં તમને પ્રેક્ટિકલ તમે એકવાર જોઈ લો સાંભળી લો એટલે એ તમને એની અંદર એની થિયરી બેઝિક ખબર પડી જશે અહીંયા તમને એ થિયરીને હાઇલાઇટ કરું છું અહીંયા બ્લેન મેથડ અને અમાઉન્ટનો યુઝ આવશે આપણે અમાઉન્ટની વેલ્યુ બદલી હતી બ્લેન્ડ મેથડની અંદર કમ્પોઝિશન ટૂલની અંદર પણ આપણે પ્રોસેસ કરી હતી બ્લેન્ડ મેથડના ગુણધર્મોની આપણે વાત કરી હતી આલ્ફાઓરની પણ આપણે વાત કરી ઓવર ગાયબ થઈ જાય પડતા એની વાત કરી હવે ફોટાની અંદર આપણે સ્લાઇડ શો એટલે એક એક ફોટો આપણે મૂકવાનો હોય છે એટલે આપણે પહેલાં તો નવી સ્લાઇડ લઈને કંટ્રોલ આઈ કરીએ એટલે એક ફોટો આવી જશે કંટ્રોલ આઈ કરીએ એટલે જે જગ્યાએ આપણા ફોટા હોય એ ફોટો આપણે પ્રોપર્ટી દેખાય ફોટો જે જગ્યા હોય ત્યાંથી લઈ લેવાનો ફોટો આપણે જે રીતે પ્રેક્ટિકલમાં કર્યું એ રીતે અને આ રીતે ગુજરાતનો પણ એ લોકોએ લીધેલો છે ફોટો એ ફોટો આપણી અંદર ઇમેજમાં બે ડક હોય છે સ્ટુડન્ટ બે ડકને આપણે કેનવાસના કોર્નર ઉપર મૂકી દેવાના બંને વ્યવસ્થિત ગોઠવાય છે એટલે એ પણ એમસીક્યુ યાદ રાખવાનો ગ્રીન ડક આવે છે બે ડક આવે છે ઇમેજની અંદર એક ફોટો મુકાઈ જાય એની ઉપર બીજો ફોટો ઇન્સર્ટ કરવાનો કંટ્રોલ આઈ કરવાનો એટલે બીજો ફોટો આવશે એને પણ પેલું પેલો ફોટો જે ઉપર આગળ મૂક્યો એ ફોટોનો દેખાય એ રીતે તમારે એ મૂકી દેવાનો હોય છે પાછી કંટ્રોલ પાછું કરીને ત્રીજો ફોટો મૂકી દેવાનો હોય છે એને પણ પાછળ જે ફોટો મૂક્યો એ દેખાવો ન જોઈએ એવી રીતે તમે એને ગોઠવી દેવાનો પછી ફોર નંબર આપણે ફોર ફોટો જે એમાં મૂકેલા હતા જેમ ફોટા મૂકતા જાઓ એમ તમે ગીના પર ક્લિક કરતા જશો એમ લેયર આવતા જશે દરેક ફોટોને એક એક લેયર આવી જશે અને એ ફોટાને તમારે પરફેક્ટ ગોઠવી દેવાનો ઓકે આ રીતે બધા ફોટો ગોઠવા જાય ઇમેજ બધી તમારે એકસાથે સિલેક્ટ કરવાની રહેશે અને સ્ટેટ કરી દેવાની સ્ટુડન્ટ આ રીતે આ આપણે પ્રેક્ટિકલ કર્યું હતું એ અહીંયા તમારું પ્રેક્ટિકલ ફોટો જ મુકાય જાય એટલે તમારે બ્લેન મેથડની અંદર સ્ટ્રીટ તમે કરી દો તો ભી હાલશે અને અમાઉન્ટ પર રાઈટ ક્લિક કરીને તમે ટાઈમ સ્વેપ કરવાનું શું કરવાનું અમાઉન્ટ ઉપર રાઈટ ક્લિક કરીને ટાઈમ સ્વેપ કરવાનું ટાઈમ સ્વેપ કરશો અમાઉન્ટ રાઈટ ક્લિક કન્વર્ટ અને ટાઈમ સ્વેપ આપણ એમસીક્યુ પૂછાય ટાઈમ સ્વેપ ક્યાં આવે તો અમાઉન્ટ ઉપર રાઇટ ક્લિક કરી કન્વર્ટ કરીને ટાઈમ સેપ એટલે એ અમાઉન્ટ તમે ઓપન કરશો તો એમાં તમને એમસીક્યુ છે બિફોર આફ્ટર ને ટાઈમ ને લેન્થ આ એમસીક્યુ પણ યાદ રાખજો કે ભાઈ અમાઉન્ટ અમાઉન્ટની વેલ્યુ કઈ કઈ છે તો અમાઉન્ટ પ્રોપર્ટી જે એના પાર્સલનો કહેવાય છે એ બિફોર આફ્ટર ટાઈમ ને લેન્થ સ્ટુડન્ટ તો એ યાદ રાખી લેજો તમારે એમાં અમાઉન્ટની વેલ્યુ ડિફોલ્ટ તો વન હોય છે ઓકે એમાં કેરેટ આવી ગઈ ઓપન કરશો એટલે તમારી સામે બિફોર વન હોય છે આફ્ટર વન હોય છે અને ટાઈમ ટુ સેકન્ડ હોય છે લેન્થ વન સેકન્ડ હવે ટાઈમનો ડિફોલ્ટ ટુ સેકન્ડ હોય છે આપણે એ ઘટ તમે એની અંદર કરી શકો તમે કરી શકો છો એમાં તમારે આફ્ટરમાં ઝીરો કરી દેવાનો 5 સેકન્ડ સેટ કરવાની પછી સેકન્ડની અંદર બીજો ફોટો લેવાનો બીજા ફોટાની અંદર દસ સેકન્ડ ત્રીજા ફોટાની અંદર પંદર સેકન્ડ એ રીતે તમારે એમાં વન બાય વન સેકન્ડ અપડેટ કરતી જવાની આફ્ટર ઝીરો આફ્ટર ઝીરો આ ફોટો ટોટલ છ ફોટા છે એટલે ટ્વેન્ટી ફાઈવ સેકન્ડ અને લાસ્ટ ત્રીસ સેકન્ડ એટલે આ પ્રેક્ટિકલ તમારું ત્રીસ સેકન્ડનું થશે અને પ્રોપર્ટીમાં જઈને કેરેટ એડિટ પ્રોપર્ટીમાં જઈને તમારે આ ત્રીસ સેકન્ડનું પ્રેક્ટિકલ કરવાનું રહેશે અને પછી તમે એને સેવ કરીને પ્રયોગ કરો તો આ રીતે સ્લાઇડ શો થતો હોય છે સ્ટુડન્ટ આ બેઝિક તમે પ્રેક્ટિકલ જોઈ લો એટલે બેઝિક એમસીક્યુ છે એ તમને આવડી જશે અહીંયા લગી આપણે આ ચેપ્ટર ફાઇવ પૂરું કરીએ છીએ